हेलो, गुड मॉर्निंग स्टूडेंट। आज आप बात करीशू लैक्चर 16, बराबर। तो लैक्चर 16 अंदर आप जुए धातु अधातु और उपधातुओ शू है, बराबर। हमें आने मैं एक्चुअली तमने आग डिस्कस करी है कि धातु एट्ले शू, तो सीम्पल है कि जेमा बायतम कक्षा में एक बे अथवा तो त्रण इलेक्ट्रॉन होने इलेक्ट्रॉन गुमावा वलण धरावे तो ये धातु कहवाय। अधातु एट्ले 5, 6, 7 इलेक्ट्रॉन हो अने पांच छे तो कितला इलेक्ट्रॉन मेळवे तो ये निष्क्रिय वायु जेवी रचना बनावे, त्रण। तो मेळवशे तो माइनस चिन्ह आवशे, 6 मां कितला मेळवशे 2 अने 7 मां 1, तो के आटला इलेक्ट्रॉन मेळवे तो एने शुं कहेवाय, अर्धधातु। अने अधातु अथवा तो उपधातु एटले के जेमां 4 इलेक्ट्रॉनो छे ए मेळवशे भी नहीं ने गुमावशे भी नहीं तो एने आपणे शुं कहीए छीए, उपधातु, बराबर। हवे आवर्त कोष्टकनी अंदर આપણે આવર્ત કોષ્ટક જોયું હતું કે તમે જેમ આ સાઈડ જશો, બરાબર, એમ એમ શું થશે, ધાત્વીય ગુણધર્મો ઘટે છે। ધ્યાન રાખજો, હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે તમે જેમ જેમ આવર્ત કોષ્ટકમાં કહેવાશે ડાબી બાજુ અને આ કહેવાશે જમણી બાજુ, બરાબર। તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં ધાત્વીય ગુણધર્મો ઘટે, ધાત્વીય ગુણધર્મો ઘટે, બરાબર। હવે અહીંયા ટેક્સ્ટબુકની અંદર આપણને એક કોયડો આપ્યો છે, બરાબર। એ કોયડો આ છે કે સિલિકોન, બેરેલિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ ને ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં ગોઠવવાનું। હવે અહીંયા ધાત્વીય ગુણધર્મના ચડતા ક્રમમાં તમારે ગોઠવવાનું છે। તો મેં તમને કહ્યું કે આવર્ત કોષ્ટકમાં તમે જેમ ડાબીથી જમણી બાજુ લેફ્ટ ટુ રાઇટ જશો એમ એમ ધાત્વીય ગુણ ઘટે, શું થશે, ધાત્વીય ગુણ ઘટે। તો સૌથી પહેલો સમૂહ એસ વિભાગ, એસ પછી ડી આવશે, પછી પી આવશે। તો આ પ્રમાણે આપણે તત્વોને ગોઠવવાના। હવે જો મિત્રો, આવા પ્રશ્નના જવાબ આપવા માટે તમને મસ્ટ બી પીરિયોડિક ટેબલ કમ્પ્લીટલી આવડતું હોવું જોઈએ। એટલીસ્ટ કયું તત્વ ક્યાં છે એની તમને જાણ હોવી જોઈએ, એમાં કયા ખાસ, તો જે તત્વના પરમાણુ ક્રમાંક 1 થી 30 સુધીના હોય, 1 થી 30 સુધીના જે એલિમેન્ટ્સ છે એમના વિશે તમને નોલેજ હોવું, તો જ તમે આવા ક્વેશ્ચન્સના આન્સર આપી શકશો, અધરવાઇઝ આપી શકશો નહીં, ઓકે। ચલો, હવે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ સિલિકોન, બેરેલિયમ, મેગ્નેશિયમ, સોડિયમ એન્ડ ફોસ્ફરસ। તો આમાં પહેલાં આપણે નક્કી કરવાનું કે એસ બ્લોકમાં આવતા એલિમેન્ટ કયા છે, બરાબર। તો એસ બ્લોકમાં આવતા એલિમેન્ટ અહીંયા 2 છે, હું લાલ પેનથી હાઇલાઇટ કરું છું। એમાંથી એસ બ્લોકમાં 2 છે, ગ્રુપ 1 એન્ડ ગ્રુપ 2, બંનેમાંથી પહેલા સમૂહમાં આવતું કયું છે, તો અહીંયા લખું છું સોડિયમ। એના પછી બીજા સમૂહમાં આવતું મેગ્નેશિયમ, હવે ડી વિભાગ, તો આ જે એલિમેન્ટ છે એમાંથી કોઈ ડી વિભાગમાં આવે છે, ના। હવે અહીંયા આપણને આ જે બેરેલિયમ છે એ પણ કયાનું છે, એસ બ્લોકનું છે। બેરેલિયમ પણ કયા વિભાગનું છે, એસ બ્લોકનું, બરાબર। તો અહીંયા આપણે જોઈએ કે બેરેલિયમ જે છે એ પણ એસ બ્લોકનું એલિમેન્ટ છે, બરાબર। તો આમાં બેરેલિયમ પરમાણુ ક્રમાંક શું, તો હા હી લી બે બો, હા હી લી બે, બે એટલે બેરેલિયમ, 4 નંબર આવ્યો, બરાબર। હવે આ જે છે એ પણ એસ વિભાગનું છે, પણ કયા સમૂહમાં, તો એની ઇલેક્ટ્રોન રચના ઉપર તમારે જતું રહેવાનું। તો પરમાણુ ક્રમાંક 4 છે તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, તો એ પાછળ ઇલેક્ટ્રોન 2s2 બીજી કક્ષામાં, એટલે કે એસ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે તો એ હશે અહીંયા બીજા સમૂહનું, તો અહીંયા આના ઉપર આવેલું છે, બરાબર। હવે ડી વિભાગમાં, તો આમાં ડી વિભાગમાં કોઈ તત્વ નથી। પી વિભાગમાં તો સિલિકોન અને ફોસ્ફરસ, ફોસ્ફરસ છે પી વિભાગ, છો પી તત્વ નથી। પી વિભાગમાં 13, 14, 15, 16, 17, 18 આપણે લેવાનું નથી। તો 13માં આવતું કોયું છે, તો બનાવો આલુ ગાજર ઇનો તેલ, કોઈ નથી। 14માં આવતું તો છે સીતા, આમાં છે ને છે સીતા જે સુનો પ્રભુ,
આ ટ્રીક તમને મેં અગાઉ આપેલી તો એમાં એક આવી ગયું સિલિકોન. પછી 15માં તો નાના પાગલ ઐશ્વર્યા સબસે બિંદા, તો એમાં આવી ગયું ફોસ્ફરસ. તો આપણને જસ્ટ ખબર પડી ગઈ કે કયા વિભાગમાં કયા તત્વ આવેલા છે. તો બ્લુ સર્કલ આપેલું જે તત્વ છે બરાબર, એને બરાબર આપણે ઓબ્ઝર્વ કરી. આની સાથે સાથે આપણે આ ધ્યાનમાં રાખવાનું કે ધાત્વીય ગુણધર્મ લેફ્ટ ટુ રાઇટ ડિક્રીઝ થશે, ઘટશે. તો સૌથી વધુ ચડતા ક્રમમાં પૂછીએ તો પહેલાં શું લખવાનું, ચડતો ક્રમ એટલે સીડીઓ ચડો તો પહેલું પગથિયું કયું આવશે, ઓછા નંબરવાળું કે વધારે નંબરવાળું, ઓછા નંબરવાળું બરાબર. તો સૌથી ઓછો ગુણધર્મ ધાતુનો શેનો છે, તો ફોસ્ફરસ. આમ જશો એમ ઘટશે. અહીંયા શાર્પ માઇન્ડ રાખવાની જરૂર છે. તો એનો આન્સર થશે પહેલાં ફોસ્ફરસ સૌથી ઓછું, પછી સિલિકોન બરાબર. હવે અહીંયા આવશો તો અહીંયા તમને થશે કે મેડમ પહેલાં મેગ્નેશિયમ આવશે કે પહેલાં બેરેલિયમ આવશે, તો એમાં આપણે એની ઇલેક્ટ્રોન રચના ઉપર જવું પડે. તો બેરેલિયમની મેં અહીંયા લખી, મેગ્નેશિયમની લખી દઉં, 1s2 2s2 2p6 3s2. તો સરળતાથી સેમાં ઇલેક્ટ્રોન રિમૂવ થશે મેગ્નેશિયમમાં અને નહીં થાય બેરેલિયમમાં. તો બંનેમાંથી વધારે ધાતુનો ગુણધર્મ કોણ ધરાવે છે, મેગ્નેશિયમ. હવે આપણે અહીંયા ઓછું લખવાનું છે, તો ઓછું લખવાનું છે એટલે પહેલાં આવશે બેરેલિયમ, પછી મેગ્નેશિયમ, અને મોસ્ટ હાયર પ્રોપર્ટી ઓફ મેટાલિક કેરેક્ટર ઇઝ અ સોડિયમ. તો બરાબર, તો આ પ્રમાણે તમારે એનો આન્સર લખવાનો. એટલે આટલું કરવા માટે તમને આનો સમજણ હોવી જોઈએ. સમજણ નહીં હોય તો એમને એમ તમે લખી શકશો નહીં બરાબર. તો આનો આન્સર આપણે આ પ્રમાણે આવશે. ઓકે, ચલો એકવાર વિડીયો પોઝ કરી અને જોઈ લેજો. ચલો એના પછી નેક્સ્ટ આપણે લઈએ કે ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા, અને આપણે અહીંયા જ રાખીશું, આપણે જરૂર પડશે એટલામાં બરાબર. એના પછી છે ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા. હવે ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતા જે છે એમાં અમુક વસ્તુ આપણે સમજવાની છે, આવર્ત કોષ્ટકમાં શું થાય છે બરાબર. અને આ જે છે આ ચેપ્ટરને તમે એકવાર સમજી લેશો પછી તમારે તૈયાર કરવાની જરૂર નહીં પડે બરાબર, એકદમ સિમ્પલ વસ્તુ જ છે. હવે અહીંયા ભૌતિક ગુણધર્મોમાં આવર્તિતામાં પહેલું પરમાણ્વી ત્રિજ્યા, પછી આવશે આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી, વિદ્યુતઋણતા, એ ચાર ફેક્ટર આપણે અહીંયા સમજવાના છે બરાબર. તો પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું? સૌથી પહેલાં કેવી રીતે આપણે કોઈ બી પરમાણુ છે ને ત્રિજ્યા તમે કેવી રીતે મેઝર કરી શકો બરાબર. તો પરમાણુની ત્રિજ્યા જે છે એને માપવા માટે, અહીંયા પરમાણુની જે ત્રિજ્યા છે એને માપવા માટે કઈ રીતે તમે એક માપી શકો, તો એક પરમાણુ છે, દાખલા તરીકે મેં તમને કીધું કે આ ટપકું આ હાઇડ્રોજન છે. હવે હાઇડ્રોજન અતિ સૂક્ષ્મ કણ છે બરાબર. હવે અતિ સૂક્ષ્મ કણની અંદર તમે પરમાણુની ત્રિજ્યા કેવી રીતે માપી શકો? તો પરમાણુની ત્રિજ્યા માપવા માટે ક્ષ કિરણ અને વર્ણપટ દર્શકી એટલે કે સ્પેક્ટ્રોસ્કોપ જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. શું થાય છે? ક્ષ કિરણ અને સ્પેક્ટ્રોસ્કોપ જેવી પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે પરમાણુની ત્રિજ્યા માપી શકીએ. પરમાણુની ત્રિજ્યાની અંદર પણ અલગ અલગ પ્રકાર આપેલા છે. એમાં આપણે પહેલું જોઈએ સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા હવે આમાં લખવાનું કઈ રીતનું છે તો હું તમને અહીંયા સમજાવીશ અને બોલીશ, એટલે તમારે એ પ્રમાણે સાંભળીને લખવાનું બરાબર. તો સહસંયોજક ત્રિજ્યામાં પહેલી એની વ્યાખ્યા લખવાની. તો સહસંયોજક ત્રિજ્યાની વ્યાખ્યા શું? સહસંયોજકનો મતલબ શું થશે? એકદમ નજીક હશે, એકબીજાની નજીક. તો આની વ્યાખ્યા આપણે લખવી હોય તો વ્યાખ્યા એવી લખાય કે એકલ સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય. અહીંયા એકલ સહસંયોજક
બંધથી જોડાયેલા જોડાયેલા બે સમાન શું કીધું છે બે સમાન પરમાણુ ઓના કેન્દ્ર વચ્ચેનું કેન્દ્ર વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય બે આ શું કહે છે તો એકલ સહસંયોજક બંધ દાખલા તરીકે સહસંયોજક ત્રિજ્યા આપણે સમજવી હોય તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું સિમ્પલ ક્લોરિન હવે આમાં પરમાણુએ ત્રિજ્યા નક્કી કરવા માટે તમે એકલો ક્લોરિન ના લઈ શકો એકલા ક્લોરિન જે છે એ અસ્તિત્વ બી નથી ધરાવતો અને તમે એની ત્રિજ્યા પણ નક્કી કરી શકો નહીં તો હાઉ વી કેન મેઝર તો અહીંયા તમારે ક્લોરિનના બે પરમાણુ લેવાના બરાબર એટલે ક્લોરિનનો અણુ હવે આ અણુ છે તો સમજી લો કે આ ક્લોરિન છે અને એક આ ક્લોરિન છે બરાબર હવે એકલ સહસંયોજક બંધથી તો આમની વચ્ચે બોન્ડ કયો છે એકલ અને કયો છે સહસંયોજક કેમ સહસંયોજક તો ક્લોરિન જે છે બરાબર સાતમા સમૂહની સત્તરમા સમૂહનું તત્વ છે સાત અથવા તો સત્તર કહી શકો તો એમાં આ એક ઇલેક્ટ્રોન બે ત્રણ ચાર પાંચ છ ને સાત એમાં અહીંયા પણ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન તો અહીંયા શું કરે છે તો આને આની સાથે ભાગીદારી કરી એવી રીતે આ ક્લોરિને આની સાથે ભાગીદારી તો કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી બે ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોનની ભાગીદારી યાને કે એક બંધ બને છે હવે સહસંયોજક એટલે એકબીજાની ભાગીદારીથી જે બંધ બનાવે એને આપણે સહસંયોજક કહીએ છીએ બરાબર એક એક વસ્તુને સમજવાનું એકલ એટલે એક જ છે એકલ સહસંયોજક બંધથી જોડાયેલા હવે બે સમાન પરમાણુ બે પરમાણુ કેવા હોવા જોઈએ સમાન હવે તમે એક એચ લો અને એક સીએલ લો તો ચાલે નહીં બરાબર એક એચ લો એક બી આર લો તો આ પણ ચાલે નહીં તો આની માટે આપણે નક્કી કરી શકતા નથી અહીંયા શું કીધું છે બે સમાન પરમાણુ એ બે સમાન પરમાણુ એમનું આ શું છે કેન્દ્ર તો આ જે કેન્દ્ર છે એની વચ્ચેનું જે અંતર છે આ કેન્દ્ર છે એની વચ્ચેનું આ એક પરમાણુ માટે આટલું અંતર એટલે આને ત્રિજ્યા કહીશું આખું લઈ તો વ્યાસ થઈ જાય તો કે બે સમાન પરમાણુઓના કેન્દ્રો વચ્ચેનું જે અંતર છે એનું અડધું મૂલ્ય અડધું મૂલ્ય એટલે કે અહીંયા હું તમને લાલ પેનથી હાઇલાઇટ કરું આ જે છે એ કેટલું કહેવાય અડધું મૂલ્ય આખી ડેફિનેશન અન્ડરસ્ટેન્ડ એકલ સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતરનું અડધું મૂલ્ય એને આપણે શું કહીએ છીએ સહસંયોજક ત્રિજ્યા ઓકે હવે અહીંયા હું તમને એક્ઝામ્પલ આપું કે અહીંયા આપણે લખીશું કે એઝ ફોર એક્ઝામ્પલ સીએલ ટુની અંદર જે બે બંધ વચ્ચેનું અંતર છે એટલે કે સીએલ ટુ વચ્ચે જે આ અંતર છે એ અંતર કેટલું છે સીએલ ટુમાં 198 પિકોમીટર તો એક ક્લોરિન જે છે એ ક્લોરિનના પરમાણુની ત્રિજ્યા આપણે પરમાણુની ત્રિજ્યા લેવાની છે એટલે એક જ પરમાણુ બેની ત્રિજ્યા આટલી છે તો એકની કેટલી થાય તો 198 ભાગ્યા 2 તો કેટલી ત્રિજ્યા થઈ 99 પિકોમીટર તમને એવો ક્વેશ્ચન પૂછે કે સીએલ ટુ અણુની ત્રિજ્યા તો 198 અને સીએલ ટુ પરમાણુની ત્રિજ્યા તો 99 ડિવાઈડ બાય 2 કરી દેવાનું બરાબર એ જ પ્રમાણે અહીં આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કે હાઇડ્રોજન છે તો એચ ટુ માટે ત્રિજ્યા છે 0.74 એંગસ્ટ્રોમ 0.74 એંગસ્ટ્રોમ અને એક હાઇડ્રોજન માટે તો ડિવાઈડેડ 2 તો 0.37 એંગસ્ટ્રોમ તો વ્યાખ્યા લખવાની આકૃતિ દોરવાની અને એક્ઝામ્પલ લખવાની બરાબર તો અહીંયા આપણે જોયું સહસંયોજક ત્રિજ્યા ચલો સમજણ પડી સહસંયોજક ત્રિજ્યાનો મતલબ શું ચલો એકવાર જોઈ લો અને લખી નાખો ચલો એના પછી આપણે લઈએ કે ધાત્વીય ત્રિજ્યા એના પછી આપણે લઈએ ધાત્વીય ત્રિજ્યા નંબર 2 ધાત્વીય ત્રિજ્યા હવે ધાત્વીય ત્રિજ્યાની અંદર શું લેવાનું તો ધાત્વીય ત્રિજ્યા એટલે કે ધાતુ વચ્ચેની ત્રિજ્યા શું કીધું છે
धातु वच्चेनी त्रिज्या, तो एना जेवी ज व्याख्या छे। अहींया पहला तमे व्याख्या लखशो, व्याख्या हवे बोलूँ छू के आमा धात्वीय त्रिज्या मीन्स के धातुनी त्रिज्या, तो व्याख्या भी थशे धात्वीय स्फटिक में पास पासेना बे परमाणु केन्द्रों वच्चेना अंतरनु अर्धु मूल्य। बदा में एक वस्तु कॉमन छे के परमाणु केन्द्रों वच्चेनु अंतरनु अर्धु मूल्य। फरी व्याख्या बोलूँ छू, धात्वीय स्फटिक में शू आवशे, धात्वीय स्फटिक में पास पासेना, शू कयु छे, पास पासेना बे परमाणु ओना केन्द्र वच्चेना अंतरनु अर्धु मूल्य इतले धात्वीय त्रिज्या। तो हवे अहीं आपणे एनी फिगर ड्रॉ करिए, तो आ प्रमाणे पास पासे कीधुं छे एटले एनुं केन्द्र छे बराबर, अने आ जे छे एनुं अंतर एटले डी बाय टू, आटलू जे अंतर छे, फरी कहूँ छूँ आ ब्लेक थी हूँ जे इंडिकेट करूँ छूँ, आटलू जे अंतर छे आने आपणे शूँ कहीए छीए, धात्वीय त्रिज्या। बस समझी लो कि आ में जे धातु छे ए आ बने में मैं कॉपरनु एक्जाम्पल लीधुं, आ बने कॉपर धातु छे। હવે અહીંયા તમને એમ થાય કે મેડમ અહીંયા કેમ એવું નથી કહ્યું કે ભાઈ આ પ્રકારનો બંધ, તો ધાતુ વચ્ચે કોઈ બંધ નથી બનતો, ધાતુમાં માત્ર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન જે છે એટલે કે ઇલેક્ટ્રોન અને એમાં જે ધનાયન છે એમની વચ્ચે માત્ર ને માત્ર અટ્રેક્શન હોય છે, ધેર ઇઝ નો ફોર્મેશન ઓફ એની ઓફ બોન્ડિંગ, ઓકે, ઓનલી ફોર નેગેટિવ એન્ડ પોઝિટિવ આયન અટ્રેક્ટ ટુ ઈચ અધર, ઓકે। તો અહીંયા હું વાત કરું છું કે આ કોપર છે, તો ઘન કોપર છે તો બે પરમાણુ છે, તો અહીંયા આપણે એક્ઝામ્પલ એક દાખલા તરીકે કોપરના બે પરમાણુ વચ્ચેનું જે અંતર છે એ 256 picometers, આ ત્રિજ્યાઓ યાદ રાખવી પડશે ભાઈ તમારે, 256, તો એક કોપરનો પરમાણુ છે એનું અંતર શું, તો 256/2 એટલે કે 128 picometers, બે કોપર પરમાણુનું વચ્ચેનું અંતર 256 picometers, તો એક કોપર એટલે કે કોપરનો આ ધારો કે એક કોપરનું કેન્દ્ર છે, તો આ જે છે તો આટલાનું અંતર શું હશે, તો 128 picometers। હવે મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 128 × 10^-12 meters બરાબર, આટલું અંતર હોય તો આપણે એને નોર્મલી જોઈ શકીએ નહીં બરાબર। તો આ વાત હતી ધાત્વીય ત્રિજ્યા, વ્યાખ્યા લખો, આકૃતિ દોરો અને એક્ઝામ્પલ આપો, ઓકે, જોઈ લો એકવાર। ચલો એના પછી ત્રીજા નંબર પર આપણે લઈએ વાંડરવાલ ત્રિજ્યા, નંબર 3 વાંડરવાલ્સ ત્રિજ્યા। હવે વાંડરવાલ્સ ત્રિજ્યાનો મતલબ શું થશે, તો વાંડરવાલ્સ જે બંધ છે એ બહુ નિર્બળ બંધ છે, સમજી લેજો, વાંડરવાલ્સ એ કેવો છે, નિર્બળ બંધ। હવે કોઈપણના અંદર નિર્બળ હોય બરાબર, અટ્રેક્શન બહુ ના હોય બરાબર, કોઈ આપણી ફ્રેન્ડ હોય, આપણે એને કહીએ કે આ તો મારી ક્લોઝ ફ્રેન્ડ છે, તો તમે એનાથી ખૂબ નજીક છો બરાબર, અને તમારાથી દૂર હોય, તમારો દુશ્મન હોય તો તમારાથી દૂર રહેશે, તો એવી અહીંયા એ પ્રકારનું બોન્ડિંગ છે, નિર્બળ છે, તો બે પરમાણુ કેવા હશે, એકબીજાથી દૂર, અહીંયા ખાસ સમજવાનું છે, નિર્બળ છે એટલે બે પરમાણુ કેવા હશે, એકબીજાથી દૂર। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વ્યાખ્યા લખીશું, વ્યાખ્યા હું બોલીશ, તો અહીંયા આપણે વ્યાખ્યા શું લખીશું કે બંધમાં જોડાયેલા, ખાસ બંધમાં જોડાયેલા ન હોય તેવા બે નજીકના પરમાણુ, જુઓ શું કીધું છે, બંધમાં જોડાયેલા ના હોય એટલે એમની વચ્ચે બંધ નથી, નિર્બળ હશે બરાબર, બંધમાં જોડાયેલા ન હોય તેવા બે નજીકના પરમાણુઓ વચ્ચેના અંતરના અડધા મૂલ્યને વાંડરવાલ્સ ત્રિજ્યા કહે છે। તો હવે અહીંયા બંને કેવા હશે, એકબીજાથી દૂર દૂર,
હવે આમની વચ્ચે આ જે બોન્ડિંગ થશે એટલે કે આનું કેન્દ્ર આ અને આનું કેન્દ્ર આ અને આમના વચ્ચે અંતર જે છે એનું અડધું મૂલ્ય, બરાબર, એને આપણે શું કહીએ છીએ, વાંડરવાલ ત્રિજ્યા. હવે આવું કયા એલિમેન્ટ્સમાં કે કયા ગ્રુપમાં જોવા મળે, બરાબર? તો ખાસ કરીને આ જે છે સમૂહ 18 તત્વ માટે છે. આમાં એક્ઝામ્પલ શું લઈ શકાય, સમૂહ 18 તત્વ, બરાબર. હવે નિષ્ક્રિય વાયુઓની પરમાણ્વીય ત્રિજ્યા જે છે એની અંદર વાંડરવાલ પ્રકારની ત્રિજ્યા હશે, કારણ કે એમની વચ્ચે સહસંયોજક બંધ બનતો નથી, બરાબર. તો આપણે 3 ત્રિજ્યા જોઈ, પરમાણ્વીય ત્રિજ્યા જોઈ, બરાબર, ધાત્વીય ત્રિજ્યા જોઈ અને એના પછી વાંડરવાલ ત્રિજ્યા જોઈ. હવે ત્રણેયને આપણે કમ્પેર કરવી હોય તો કઈ રીતે કમ્પેર કરી શકીએ? તો સૌથી વધારે કઈ ત્રિજ્યા છે એટલે એકદમ, હવે આમાં જો પ્રશ્ન કયા સંદર્ભમાં પૂછો છે એના આધારે આપણે આન્સર આપવો પડશે, બરાબર. તો અહીંયા હું તમને લખું છું કે પરમાણ્વીય ત્રિજ્યાઓનું અંતર, MCQ છે ખાસ, પરમાણ્વીય ત્રિજ્યાઓનું અંતર. તો સૌથી વધારે શેમાં હશે? એકદમ ત્રિજ્યા વધારે હોય તો ત્રિજ્યા વધારે શેમાં હશે? તો વાંડરવાલમાં, વાંડરવાલ્સ એમાં ત્રિજ્યા સૌથી વધારે હશે. એના પછી શેમાં ત્રિજ્યા વધારે જોવા મળે આપણને? બીજા નંબરમાં, આમાં 128 ને આમાં, એટલે આમાં 128 લો બે પરમાણુ માટે તો આમાં પછી તમારે 99 લેવાની, આમાં 198 લો તો આમાં 256 લેવાની. તો એના પછી શું આવશે? તો ધાત્વિક ત્રિજ્યા. અને એના પછી શું આવશે? તો સહસંયોજક ત્રિજ્યા, બરાબર. આ પ્રમાણે તમે એને નંબરિંગ આપી શકો. ઓકે, તો અહીંયા આટલી વસ્તુ છે ખાસ. હવે જે પોઈન્ટ્સ છે એને આપણે બરાબર સમજવાનો છે. પોઈન્ટ્સ આપણો એવો છે કે તમને એમ પૂછે કે આવર્ત કોષ્ટકમાં પરમાણ્વી ત્રિજ્યા વિશે તમારું શું મંતવ્ય છે. આવર્ત કોષ્ટકમાં, અહીંયા હું લખું છું ક્વેશ્ચન, આવર્ત કોષ્ટકમાં પરમાણ્વી ત્રિજ્યા વિશે શું તમારું કહેવું છે. હવે આવર્ત કોષ્ટક કે તો અહીંયા બે ભાગ પડશે, આવર્ત અને સમૂહ. તો ધ્યાન રાખજો, આવર્ત કોષ્ટકની અંદર તમે આવર્ત કોષ્ટકમાં જશો, બરાબર, તો આવર્ત કોષ્ટકમાં શું થશે? તમે તમને કહ્યું કે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય સરળતાથી બદલાતું નથી, એટલે અહીંયા મુખ્ય ક્વોન્ટમ આંક એનનું જે મૂલ્ય છે એ નહિવત છે. અને આમાં ધારો કે સમૂહ 1 લો તો પહેલાં 2s1, 3s1, 4s1, 5s1, 6s1, તો આમાં મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાશે. જેમ જેમ મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાશે એમ એમ કક્ષામાં શું થશે? આમાં ધારો કે લિથિયમ છે, એનું કદ આવડું છે, પછી મોટું મોટું મોટું, તો જેમ મોટું થશે એમ ત્રિજ્યા વધે. તો સમૂહમાં ત્રિજ્યા વધે અને આવર્તમાં ત્રિજ્યા ઘટે. યાદ રાખજો, આવર્ત કોષ્ટકમાં આવર્તમાં જશો એમ ત્રિજ્યા વધે, આવર્ત કોષ્ટકમાં આવર્તમાં જશો એમ ત્રિજ્યા ઘટે અને સમૂહમાં ત્રિજ્યા વધે. સિમ્પલ વસ્તુ છે, બરાબર. હવે અહીંયા આપણને એક ક્વેશ્ચન પૂછેલો છે, તો એ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આ રીતનો છે કે ભાઈ તમને 3 વસ્તુ આપેલું છે, એક એલ્યુમિનિયમ આપ્યું છે, કાર્બન આપ્યું છે અને સિલિકોન, આમને પરમાણુ ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. તો હવે આમને આપણે પરમાણુ ત્રિજ્યાના ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવીએ? તો પહેલાં જોઈ લો, વિડીયો પોઝ કરીને જાતે સેલ્ફ લર્નિંગ કરો, બરાબર. તો અહીંયા હવે હું તમને કહું કે પહેલાં આપણે નક્કી કરો કે આવર્ત છે કે સમૂહ છે. તો એલ્યુમિનિયમ છે 13 સમૂહમાં છે, અને કાર્બન અને સિલિકોન, જો ભાઈ તમને તત્વો નહીં આવડતા હોય તો આ પ્રશ્ન કદી આવડશે નહીં. એની માટે તમારા આવર્ત કોષ્ટકમાં વધારે નહીં પણ 1-30 તત્વોનું સ્થાન આવર્ત કોષ્ટકમાં ક્યાં છે તમને એટલીસ્ટ ખબર હોવી જોઈએ, બરાબર. એલ્યુમિનિયમ અહીંયા છે અને આ બે અહીંયા છે. તો આવર્ત કોષ્ટકમાં શું કહ્યું છે કે આવર્તમાં ત્રિજ્યા ઘટે અને સમૂહમાં ત્રિજ્યા વધે.
तो आपने अहियाँ खबर पड़ी स्वाभाविक है कि एल्युमिनियम की त्रिज्या बने करता वधारे हशे। चढ़तो क्रम पूछो एटले सौथी वधु त्रिज्या कोने आवशे एल्युमिनियम। हवे आ बेउमां नक्की करवानुं छे। हवे आ बेउनी अंदर समूहमां जशो एम त्रिज्या वधे। आ बेउमां कार्बन तमे कार्बन सिलिकॉन छे सीताजी सुनो प्रभु प्रमाणे समूहमां जशो त्रिज्या वधे तो आ बन्नेमांथी कोने त्रिज्या वधारे हशे सिलिकॉननी तो एल्युमिनियम पछी એટલે કે એલ્યુમિનિયમની સૌથી વધારે એના પછી કોની હશે સિલિકોનની અને એના પછી હશે કાર્બનની તો ચડતો ક્રમ તમે આ પ્રમાણે લખી શકો બરાબર નોટ ડાઉન ચલો એના જેવો જ એક બીજો પ્રશ્ન છે कि भाई पोटेशियम क्लोरीन सल्फर और कैल्शियम परमाणु त्रिज्या उतरतो क्रम लखो। प्रश्न जो तमारे टॉपिक पते पछी व्याख्या में तमने जे कीधुं व्याख्या आकृति और एक्जाम्पल ए त्रण त्रिज्याओं की बात पती पछी आ क्वेश्चन लखवाना बराबर अने एना आंसर में तमने जे कीधुं रीजन साथे लखवाना कारण आपी अने पछी तमारे आंसर लखवाना बराबर ए तमारा उपर निर्भर करे छे। हवे अहीं हुं अलगीकरण पाड़ो पोटेशियम क्लोरीन सल्फर और कैल्शियम तो पोटेशियम जे छे ए समूह एक नु तत्व तो अहीं हुं लखुं समूह एक एमां पोटेशियम समूह बे मां कैल्शियम छे जेवुं मने आवी खबर पड़े छे कि आ समूहमां तत्व छे तमने भी खबर पड़ती होवी जोईए तो ज तमे साचो आंसर लखी शकशो बराबर। सल्फर छे तो सल्फर क्या समूहमां छे तो सोळमां समूह ओल्ड स्टाइल से टीपीओ फटाफट तत्व खबर होवी जोईए અને કયું વધ્યું ક્લોરિન તો ક્લોરિન છે 17માં ફીર કલ બહાર આઈ આન તો અહીંયા હું રાઉન્ડઅપ કરું છું આટલા તત્વો કયા સમૂહમાં છે મને ખબર હવે શું લખવાનું ઉતરતો ક્રમ યાને કે સૌથી વધારે કોની ત્રિજ્યા હશે તો ત્રિજ્યામાં શું છે આવર્તમાં જશો એમ ત્રિજ્યા એટલે કે તમે જેમ જેમ આ જે તત્વો છે હાલ આમ આડી લાઈન દોરો છો તો એ આવર્ત કહેવાય આને શું કહેવાશે આવર્ત અને અહીંયા આપણે હાલ જોયું કે તમે આમ ઉપરથી નીચે આવશો ઉપરથી નીચે તો આ શું થયું સમૂહ તો આમ ત્રિજ્યા વધે અને આમ ત્રિજ્યા ઘટે તો અહીંયા શું છે આવર્તમાં તો સૌથી ઓછી ત્રિજ્યા કોની હશે ક્લોરિનની બરાબર અહીંયા આપણે સલ્ફર લેવાનું ક્લોરિનની સૌથી ઓછી હશે પછી સલ્ફરની હશે કેલ્શિયમની અને પોટેશિયમ તો સૌથી વધારે ત્રિજ્યા કોની હશે તો અહીંયા આપણો એન્સર શું આવશે પોટેશિયમની સૌથી વધારે પછી કેલ્શિયમની પછી સલ્ફરની અને પછી ક્લોરિન બરાબર આ પ્રમાણે તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો ઓકે જોઈ લો એકવાર આ પ્રમાણે તમારે મટીરિયલ બી બનાવતું રહેવાનું અને ફોનિક્સ બુક જે છે નીટ માટે એમાંથી તમારે ક્વેશ્ચન બી સોલ્વ કરતું રહ્યા ઓકે થેન્ક યુ